હલો, આપણે પાઠ 6 એ બાકી છે એ ચલાવીશ. આપણે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન સુધી જોયું હતું. હવે એ અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક કેવી રીતે બન્યો એ જોઈશું. પહેલાં તો કલિંગ પર વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે દુઃખ અને શોકનું વાતાવરણ જોયું, બરાબર. હવે એમાં જે યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળેલ જીતનો આનંદ વસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપથી લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જતાં કલિંગ યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. ત્યારબાદ બહુ જ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શાસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વાર પુરુષમાંથી ધર્માનુરાગ અશોક બની ગયા. સમજે પડી ને? અશોકનું હૃદય પરિવર્તન થયું અને તે પછી એ શું થયા? એ અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો, બરાબર. હં, હવે અશોકે પ્રજાને સંદેશ કયો આપ્યો હતો? તો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, પછી વડીલોને આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓને અને નોકરો પ્રત્યે માયાળું વર્તન કરવું, બ્રાહ્મણો અને શ્રવણોને દાન કરવું, આ બધે એમણે શું કર્યું હતું? સમજવાનો પ્રયત્ન કર્યો અને આ સિદ્ધાંતનો આદર કરવા માટેનું કહ્યું, બરાબર. હવે તે પછી મૌર્ય યુગની સ્થાપના. તો બાળપણમાં રાજા રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તની હોશિયારી પારખીને તક્ષશિલાના કૌટુલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ અને ચંદ્રગુપ્તને શસ્ત્ર અને શાસ્ત્રોનો તાલીમ આપ્યો. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શન મેળવી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળીને મૌર્ય વંશની સ્થાપના કરી હતી, બરાબર. હં, એમાં હવે ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્ય વિસ્તાર ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કેદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધીનો હતો. પશ્ચિમ ભારતમાં પણ ચંદ્રગુપ્તની સત્તા હતી. આ સમયમાં સૌરાષ્ટ્રમાં ચંદ્રગુપ્તનું શાસન હોવાથી પુષ્યગુપ્ત નામના વૈશ્ય આમાત્યને ત્યાં રાજ્યપાલ નિમ્યા હોવાનું એના આધારોમાં જણાવેલ છે. એનો અંતિમ સમય, તો ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના જીવનનો અંતિમ સમય એ જૈન મુનિ ભદ્રબાહુ સામે મૈસૂરના શ્રવણબેલ ગોડામાં વિતાવ્યો હતો અને ઈસવીસન પૂર્વે 297માં એ મૃત્યુ પામ્યા હતા, બરાબર. હં, હવે આપણે જોઈશું એમણે જે રસ્તા બંધાવ્યા હતા ને, ગ્રાન્ડ ટ્રંક રોડ કેવી રીતે બંધાવ્યો. તો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો એ મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ થયું હતું. આ રોડ તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલા મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજોના શાસનકાળમાં ડેલહાઉસીએ કલકત્તાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ કરાવ્યું અને વર્તમાન સમયમાં આ રોડ એ દિલ્હીથી કલકત્તા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. એમાં મેં તમને આગળ વાત કર્યું તો એના વિશે ચર્ચા કરીશું કે કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એ મૌર્યયુગનું વહીવટી તંત્ર હતું, બરાબર. તો કેન્દ્રીયમાં આપણે જોઈએ તો સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાનો હતા અને તે સામ્રાજ્યનો વહીવટ એ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગતનું હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ તેના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો, બરાબર. હવે પ્રાંતીય, તો વહીવટી સરળતા માટે મૌર્ય સામ્રાજ્યને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો. આ પદ મોટાભાગે રાજકુમારને આપવામાં
આવતું. રાજ્યપાલનું કાર્ય શાંતિ વ્યવસ્થા અને જાળવણી કરવી આવતું. પછી એનો જાળવણી કરવી અને ફેરફારોનો ઉઘરાવ કરવેરા ઉઘરાવવા, રાજ્યના રાજાઓને આદેશનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટને જાણ કરવી. બરાબર. હવે પ્રાદેશિક, તો વહીવટની સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અને આહારને પ્રદેશ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી આહારપતિ કે સ્થાનિક કહેવાતો, જ્યારે પ્રદેશનો અધિકારી એ પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો હતો. ગોપ કહેવાતો. શું? વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેના ઉપરી ગ્રામીણી કહેવાતો અને ગ્રામીણી ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી એ વહીવટ ચલાવતો હતો. ત્યારનું અત્યાર સુધી એ જ પ્રમાણે આપણે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત એવી જ રીતે રાજ્ય ચાલે છે. બરાબર. હવે આ પાઠ તમે લખી નાખજો. ચલો.